માત્ર 3 માસનું બાળક જન્મજાત એક ગંભીર બીમારીના સકંજામાં જેનું નામ છે SMA1 નો ભોગ બન્યું છે, જેના ઈલાજ માટે જોઈએ છે 16 કરોડ રૂપિયા। માત્ર 3 માસનું બાળક જન્મજાત એક ગંભીર બીમારીના સકંજામાં જેનું નામ છે SMA1 નો ભોગ બન્યું છે, જેના ઈલાજ માટે જોઈએ છે 16 કરોડ રૂપિયા। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો। માતા-પિતાને કે જન્મેલ બાળકને ક્યાં ખબર હતી કે હું એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છું, ત્યારે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે। કેન્દ્રીય ચેતાતંત્રના કોષ બનતા બંધ થઈ જાય છે, ધીરે ધીરે શરીરમાં કેન્દ્રીય ચેતાતંત્રના કોષ નાશ પામવા લાગે છે, ત્યારે કુટુંબીજનો આ બાળકની મોટી હોસ્પિટલમાં ચકાસણી કરાવતા માલુમ પડ્યું કે આ બાળક જન્મજાત એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે, જેનું નામ છે SMA1 એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્સિટ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્સિટ કહેવામાં આવે છે, જે રંગસૂત્ર 5 ની નાડીમાં ખામીને કારણે થાય છે। આ જનીન સર્વાઇકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે। જી, મારું નામ રાજીવસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ, ગામ કાનેસર, જિલ્લો મહીસાગર। મારા બાળકનું નામ ધૈર્યરાજસિંહ રાઠોડ, 3 મહિનાનું છે। 1.5 મહિનાનો થયો ત્યારે એને હાથ પગ હલાવવાનું થોડું ઓછું કરી દીધું, પછી અમે દવાખાને બતાવ્યું તો એને એવું કીધું કે SMA1 ટાઈપનો એને ડિસીઝ છે। અમે અમદાવાદ RICN ઇન્સ્ટિટ્યૂટ નીતિશ વોરા સાહેબને બતાવ્યું હતું અને આ ડિસીઝ જે છે SMA1 ટાઈપનો, એનો ઇન્ડિયામાં કોઈ ઈલાજ નથી, એના માટે ફોરેનથી જીન થેરાપી કરીને એક ઇન્જેક્શન આવે છે। હમણાં જ તમે એક કિસ્સો સાંભળ્યો હશે કે મહારાષ્ટ્રમાં તીરા કામત નામની છોકરી, એના પપ્પાએ 16 કરોડનું ઇન્જેક્શન એના માટે મંગાવ્યું અને 6.5 કરોડ ટેક્સ ગવર્મેન્ટે માફ કર્યો। આ જ ઇન્જેક્શન આપણી જરૂર છે અને આજ એના માટે અમે ક્રાઉડ ફંડિંગથી અમાઉન્ટ ભેગું કરવાનું ચાલુ કર્યું છે। 22.5 કરોડ એક સામાન્ય માણસ માટે એકલા જ કરવા માટે બહુ અશક્યની વસ્તુ છે, એટલા માટે અમે ક્રાઉડ ફંડિંગથી એનું અમાઉન્ટ ભેગું કરવાનું ચાલુ કર્યું છે અને મારે તમારા બધાની હેલ્પની જરૂર છે। મારા બાળકના હાથ પગ હલાવવાનું થોડી મુમેન્ટ ઓછી થઈ ગઈ છે અને આ રીતે આપણે ક્રાઉડ ફંડિંગથી અમાઉન્ટ ભેગું થશે તો એને મદદ મળી રહેશે। અત્યારે ક્રાઉડ ફંડિંગથી 1,00,000 રૂપિયા એને મદદ મળે છે દરરોજની, પણ આ સ્પીડ છે એના એ થકી અમે ચાલીશું તો 3.5 વર્ષ નીકળી જશે અને અમારા બાળક પાસે 1 વર્ષનો સમય છે। 1 વર્ષની અંદર એને ઇન્જેક્શન આપવું જરૂરી છે, નહીં તો એને શ્વાસ લેવામાં તકલીફ પડશે એવું બધું કહેવું છે ડૉક્ટરનું। એટલા માટે આપ સૌની મદદની જરૂર છે, સરકારની મદદની જરૂર છે, બધાની મદદની જરૂર છે અમારે, તો મદદ કરવાનો વિનંતી આપને બધાને। જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી, જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે, તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, જે નુકસાન તરફ દોરી જાય છે, જે માતા પિતાના વારસામાં આવેલ રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે। ચેતાતંત્ર નાશ પામતા મગજ અને કરોડરજ્જુને સીધી અસર થાય છે, બોલવા ચાલવા અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખોરાક ચાવવામાં અને ઉતારવામાં પણ તકલીફ થાય છે, તમામ તકલીફોથી સ્નાયુઓ નબળા પડી જાય છે। ત્યારે આ રોગની સારવાર ખૂબ જ મોંઘી છે, તેના માટેના ઇન્જેક્શન રૂપિયા 16 કરોડમાં USથી મંગાવવું પડે છે, જેની માન્યતા ડિસેમ્બર 2016માં US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને મળેલ છે। કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે, જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે, જેના લીધે માંસપેશીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે। ત્યારે લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે તમારી પાસે 1 વર્ષ છે, જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે। ધીરે ધીરે સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય છે, એટ્રોફી લાગુ પડે તેનાથી સ્નાયુ બેકાર થઈ જાય છે, ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજનું નામ
ઇમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે. ત્યારે ગુજરાતની તમામ જનતા પાસે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન આપવા માટે અરજી કરી છે. ત્યારે મહીસાગર જિલ્લામાંથી કેટલીય સંસ્થાઓ તેની મદદ માટે ડોનેશન આપવા લાગી છે. ત્યારે રકમ ખૂબ મોટી હોવાથી વધુ ને વધુ મદદ મળે તેવી રાજદીપસિંહ આશા સેવી રહ્યા છે અને આહવાન કરી રહ્યા છે. જો સમય મર્યાદામાં આ રકમ ન આવે તો ઇમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં આવેલી રકમ કોઈ બીજા બાળક માટે ફાળવી દેવામાં આવશે. વ્યક્તિનું મૃત્યુ થાય છે. આમીન કોઠારી, જેડેસ ટીવી, મહીસાગર.